સૌથી પહેલા તો આભાર નરેશભાઈને કે જેમણે મને આ અવસર આપ્યો, કે જગજીતજીને એમના જ ગાયેલા ગઝલો અને ગીતોથી શ્રદ્ધાંજલિ આપવાનો. સૌથી અઘરું કામ એમણે મને એવું સોંપ્યું કે લગભગ 6 થી 8 રચનાઓ રાજી, જે માણસે હજારો સારી રચનાઓ આપી હોય એની 6 શોધી કાઢવાની, બહુ ચેલેન્જિંગ કામ હતું. કારણ કે કોઈ પણ સાંભળી આપણને બધી જ બેસ્ટ જ લાગે, એટલે ઇવન આઈ એમ ટુ મચ ક્યુરિયસ કે નરેશભાઈએ કઈ રીતે ચૂંટીને આ કાર્યક્રમ બનાવ્યો છે. પહેલાં એવું વિચાર્યું કે વચ્ચે વચ્ચે એમના પ્રેઝન્ટેશન દરમિયાન લઈએ આપણે ગીતો, પણ પછી મને એની થોડી લાલચ થઈ કે હું બી સામે બેસીને શાંતિથી જાઉં. ગોપાલ હે ગોપાલ હે દયા
Mahabharata.